આજે હું આવી ગયો છું અમદાવાદ શહેરમાં। मित्रों फाइनली हूँ मेट्रो अंदर आ गया छूं। मेट्रो अत्यारे उपड़ी गई है तो तमने अंदर नजारो बताऊँ मेट्रो नो केवो छे। आ छे अपनी अमदावाद की मेट्रो। तो समीर भाई केवू लागे छे? एकदम फर्स्ट क्लास। फर्स्ट क्लास पहली बार बैठा हूँ। फर्स्ट टाइम पहली बार बैठो बराबर। अनुभव बहुत सारो छे। मित्रों अत्यारे हूँ मेट्रो नी अंदर छूं अने एकदम अलग नजारो छे। अपनी वंदे भारत करता एकदम अलग छे। अने अहींथी तमे जोई शको तो सीधू डायरेक्ट एक साथ घणा बधा पेसेंजर बेसी शके छे एवी जग्या छे। अने ऊभू रहेवा माटे अहींया एंट्रेंस पण आपेलू छे। काफी घणी स्पेस छे अने अहींया सीसीटीवी कैमेरा ने बधुं छे अने ऑटोमेटिक डोर छे। आवी ज रीते आपणी वंदे भारत जे ट्रेन छे एमनो मैं जो विडियो बनाव्यो हतो तो काफी आपणने एवी ज फील थशे। पण अहींया खाली बेसवानी सीटिंग छे अने वंदे भारतमां तो सीसी अने ईसी चेर पण अवेलेबल एवी रीतना होय छे। पण आ आपणी लोकल मेट्रो छे एटले बहु सारी छे। हूँ दिल्ली मेट्रो बैठो तो एनाथी काफ़ी कम्फर्टेबल छे अने बहु सरस काम छे आपणुं। अने सेफ्टीनु बहु खास ध्यान राख्युं छे। अने अहींया ज्यारे बीजुं स्टेशन ज्यारे आवे छे अगलुं स्टेशन तो अहींया स्पीकर द्वारा मां एनाउंस करवामां आवे छे एटले बहु ईजी पड़शे। अने पहली वार जो तमे मेट्रोमां आवो छो तो अहींनो जे स्टाफ छे ई तमने हेल्प करशे कि कई रीते तमारे टिकिट लेवानी। अने बहु सस्तुं वाळुं छे। અમે સાબરમતીથી બેઠા તો અમે અત્યારે ગાંધીગ્રામ તરફ જવાના છીએ। માત્ર 15 રૂપિયા થયા છે અને ત્યાંથી અમારે અટલ બ્રિજ તરફ જવાનું છે તો ત્યાંથી જસ્ટ 5 મિનિટ થશે। તો આવી જ રીતે આપણે મેટ્રોની સફર કરવાના છીએ અને ફેસિલિટી બધી છે એ તમને વિડીયોમાં તમને બતાવીશ। મિત્રો તમે જોઈ રહ્યા છો આ ગાંધીગ્રામનું મેટ્રો રેલવે સ્ટેશન છે અને મેટ્રોની ટિકિટ એટલે કે કોઈન આવી રીતના આવે છે। તો ફરીથી અમે 15 રૂપિયા પે કર્યા છે પર પર્સનના। તો અમે ડાયરેક્ટ જવાના છીએ એપ્રેલ પાર્ક અને ત્યાંથી કાંકરિયા જે તળાવ છે માત્ર 2.5 કિલોમીટર છે તો અમે ત્યાંથી રિક્ષા કરીને કાંકરિયા તળાવ અમે પહોંચીશું। મિત્રો તમે મેટ્રોમાં પહેલીવાર સફર કરતા હોય તો હું તમને એક નાની એવી એડવાઇઝરી આપું છું। તો આ તમારે ટિકિટ બારી હશે ત્યાંથી તમારે આ કોઈન લેવાનું આવશે। તો જ્યારે તમે પહેલીવાર મેટ્રોની અંદર જશો ને તો આ કોઈનને તમારે એક અહીંયા ડિવાઈડર જેવું હશે તો એને તમે આ ટચ કરશો ને એટલે ગેટ ખુલી જશે અને આ કોઈન તમારે સાચવીને રાખવાનું છે અને જ્યાં તમારે ઉતારવાનું હશે એ સ્ટેશનમાં આ કોઈન તમારી પાસે સાચવીને હોવું જોઈએ। કેમ કે આના વગર હે ને ગેટ નહીં ખુલે। તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતે ગેટ ઓપન થાય છે તો તમે જોયા રાખજો કે આ કોઈનને સાચવીને રાખવાનું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નહીં તો આના 200 રૂપિયા ફાઇન થશે કોઈન ખોવાઈ જશે। તો મિત્રો તમને મેં આગળ કીધું હતું આવી રીતના કોઈનને આવી રીતના ટચ કરવાનું પછી આ કોઈન અંદર નાખી દેવાનું એટલે આ દરવાજો ખુલી જશે આવી રીતના બહાર નીકળી જવાનું। તો કરણભાઈ જો આવી રીતે આવશે આવી રીતના ડિવાઈડર હોય છે તો તમારે ધ્યાન રાખવાનું અને આવી રીતના બારી હશે ટિકિટ બારી ત્યાંથી તમને ટિકિટ મળી જશે।